માંગરોળના બંદર જામા વિસ્તારમાં માલમિકી સમાજના 3 યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં નગરપાલિકાના કચરો લઈ જતા વાલ્મીકી સમાજના યુવાનો પર રોંગ સાઈડમાં બાઇક સવાર મુસ્લિમ યુવાન સામો ઊંચું નજરે જોતો હોય તે બાબતને લઈને યુવકને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અહેવાલ મનીષ ડાકી માંગો. મેં કચરો ડોર ટુ ડોર ઉઘરાવીએ છીએ નગરપાલિકાના કર્મચારી છે, અને અમે કચરો ઠલાવવા ગયા અને ત્યાંથી પાછા પરત વળતા બંદર જાપે ટ્રેક્ટર રોક્યું. અમે વણાકમાંથી આવતા હતા, ત્યાં આવતા એક મુસલમાનનો છોકરો હતો, એટલે મોટી ઉંમરનો હતો, અને એને સાઈડ લીધી, તો સાઈડમાં એ સાઈડે લઈને વયો ગયો. રોંગ સાઈડ હતો તો છતાંય મેં ટ્રેક્ટર રોકી દીધું, તું ભાઈ તારી સાઈડમાં વયો ગયો, એટલે એની સાઈડમાં વયો ગયો. અને પછી વયો ગયો પછી પાછો વળીને હું એને આમું જતો તો એ મારી આમું જતો, પાછો વળી ને મારું ટ્રેક્ટર રોકાવ્યું, રોકાવી ને ટ્રેક્ટર ઉપર ચડીને મારી ઉપર માર મારવા માંડ્યો. ફરિયાદમાં એમાં એ મારી ઉપર અધર ઉપર ચડી અને ટ્રેક્ટર ઉપર ચડીને મને કહે કે તું શું જોઈ છે, કે તું કહે કે ભંગીઓ થઈને મારી સામું જોઈ છે, કે તમે સફાઈ કામદાર થઈને અમારી સામે આખે મીંડાવો છો ને એમ કરીને મને મારવા માંડ્યો. અને ત્યાંથી અમારા બે મજૂર હતા, મજૂરને મારવા માંડ્યો અને ત્યાંથી અમે નીચે ઉતર્યા. નીચે ઉતર્યા તો એના 6-7 જણા હતા, અહીંયા એ 6-7 જણા અમને પકડી રાખ્યા ને એ મને અમને મારતો હતો. એ લોકોનું ટોળું હતું, અમે ફરિયાદ કરી અને